હેલો અપના ટાઈમ આ તમારું સ્વાગત છે મારું ચિંતન લેપટોપમાં ખોલે ડેસ્કટોપમાં ખોલે સરસ મજાનું દેખાય તો એના વિશે આપણે વાત કરવાની છે કેવી રીતે બનાવવું જોઈએ તમારો ફોટો કેવી રીતે એડ કરવો જોઈએ બધી વસ્તુ કરવાના પણ એની પહેલા આપણે એક ચેનલ પ્રમોટ કરી લઈએ આજે પટેલ રાજ કરીને છે બરોબર સરસ મજાનો વિડીયો બનાવે છે કે ભાઈ કોઈ પણ ફોટો હોય એ ફોટોની પિક્સલ સાઇઝ આપણે રિડ્યુસ કરવી હોય ઇમેજ સાઇઝ આપણે રિડ્યુસ કરવી તો કેવી રીતે કરવી જોઈએ એનો એક વિડીયો બનાવેલો છે તમે વિડીયો જુઓ એની ચેનલ જુઓ તો તમને ગમે એનું કન્ટેન્ટ ગમે તો તમે સો ટકા સબસ્ક્રાઈબ કરજો અને હેલ્પ કરજો બરોબર હવે આપણે જે બેનર બનાવવાનું છે એના માટે તમારે જવું પડશે મારી સાથે લેપટોપની સ્ક્રીન ઉપર એમાં તમને બતાવીશ કે કેવી રીતે કરવાનું છે હું કેવી રીતે કરું છું પણ તમને બતાવીશ જો તમને આ મેથડ ગમે તો તમે કહી શકો છો એના સિવાય બીજી કોઈ મેથડ તમને ખબર હોય તો સો ટકા આપણે નીચે કમેન્ટ બોક્સમાં લખજો આપણે એના વિશે પણ વિડીયો બનાવીશું ત્રણ ઓપ્શન આપે છે કે તમે અહીંયા આગળ ડેસ્કટોપ હોય તો એમાં તમારે બેનર ઇમેજ કેવી દેખાશે લેપટોપમાં કેવી દેખાશે અને મોબાઈલમાં કેવી રીતે દેખાશે ત્રણે ત્રણમાં સારી રીતે દેખાય આપણે એવું કરવાનું છે બરોબર તો એની પહેલા સૌથી પહેલા આપણે બધાને એવી ઈચ્છા છે કે બેનરમાં આપણો ફોટો હોય રાઈટ તો આપણે શું કરશું પહેલા તો તમારો કોઈ ફોટો પાડેલો હોય તમારે લેપટોપમાં લઈ લેવાનો અને લેપટોપમાં લીધા પછી તમારે ગૂગલ પર જવાનું અને લખવાનું કે ભાઈ બેકગ્રાઉન્ડ રિમુવર તમે લખશો જો બેકગ્રાઉન્ડ રિમૂવ હું એની પર ક્લિક કરીશ એટલે પહેલું તમારું આવશે રિમૂવ બેકગ્રાઉન્ડ ફ્રોમ ઇમેજ બરાબર એની પર હું ક્લિક કરીશ પછી અહીંયા તમારે ક્લિક કરવાનું અપલોડ ઇમેજ પર આપણે અપલોડ ઇમેજ પર ક્લિક કર્યું હવે મારે આ ફોટો જે છે મારે કરવો છે તો મેં ઓપન કરી દીધો બરોબર છે એ અહીંયા આગળ આવી જશે અને તમે જોશો તો અહીંયા આગળ હવે એ ફોટાનો જે બેકગ્રાઉન્ડ જે છે એ હવે રીમુવ થઈ જશે જે ફોટો જે છે એનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું હવે એને હું ડાઉનલોડ કરી દઈશ બરોબર છે ડાઉનલોડ કરીશ અને પછી હું શો ઇન ફોલ્ડરમાં જઈને મારે જ્યાં સેવ કરવું હશે ત્યાં હું એને કોપી કરી દઉં છું અત્યારે બરાબર છે એટલે પછી આપણે જ્યાં રાખવું હોય ત્યાં આગળ આપણે એને રાખી શકીએ તો ફોર એક્ઝામ્પલ વિડીયો ડીપી છે એમાં મારે રાખવું છે તમે અહીંયા આગળ પેસ્ટ કરી દીધું જો આ બેકગ્રાઉન્ડ હતું આ બેકગ્રાઉન્ડ વગર થઈ ગયું તો બંને ફોટા કમ્પેર કરી શકતા હશો હવે શું કરવાનું સિમ્પલ જઈને મારે હવે તમારે જે બેનર બનાવવાનું છે ને એ બેનર માટે તમારે જવાનું કેનવામાં બરોબર કેનવામાં તમારે એકાઉન્ટ ન હોય તો તમે એકાઉન્ટ બનાવી શકો છો પિક શાર્ટમાં પણ કરી શકો છો પણ મને કેનવા વધારે ફાવે છે તો હું તમને કેનવામાં કહું છું બરોબર તમારે જેમાં કરવું હોય એમાં તમે કરી શકો છો હવે તમારે ક્રિએટિવ ડિઝાઇનમાં જવાનું અને એમાં તમે જશો એટલે યુટ્યુબ નો ઓપ્શન હશે અહીંયા ઘણી તમે જોશો તો યુટ્યુબ બેનરનો તમારી પાસે ઓપ્શન હશે જ અહીંયા લખી દેવો તો તમને મળી જશે યુટ્યુબ એના લખશો એટલે બધું આવશે યુટ્યુબ ચેનલ આર્ટ ડિસ્પ્લે એડ બધું જ છે છે ચેનલ આર્ટ એટલે એ તમારું થઈ ગયું બેનર બરોબર છે તો હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ તમારું ચેનલ આર્ટ થઈ ગયું હવે તમારે કઈ રીતે રાખવું છે કયા ફોટો રાખવા છે શું રાખવું છે પહેલા તો આપણે અહીંયા તમારે બાજુ દેખાતું હશે અપલોડ તો એ અપલોડ પર તમે ક્લિક કરો તમારે પેલો જે ફોટો જે છે બેકગ્રાઉન્ડ રિમુ કરેલો એ અપલોડ મીડિયા પર જવાનું અપલોડ મીડિયામાં જઈને હું ડિવાઇમાં જઈશ કેમ કે મારો ફોટો કોમ્પ્યુટરમાં છે અને અહીંયા આગળ ડીપીમાં આપેલું છે અહીંયા હું ઓપન કરી દઈશ તો જો ઓપન કરીશ એટલે અહીંયા આગળ ધીમે ધીમે ફોટો અહીંયા આવી ગયો બધાને હશે બરોબર છે હવે મારે જે ચેનલ જે છે એ ચેનલ માટે હું હું બેકગ્રાઉન્ડ સિલેક્ટ સિલેક્ટ કરું કરું છું છું એક્ઝામ્પલ બ્લુ બેકગ્રાઉન્ડ તો બ્લુ બેકગ્રાઉન્ડ લખી કરી નાખ્યું તો મેં મારો બ્લુ બેકગ્રાઉન્ડ થઈ ગયો હવે આ બ્લુ બેકગ્રાઉન્ડ થઈ ગયું તો વાંધો નહીં આપણે આવી રીતે સેટ કરી દઈએ છીએ બ્લુ બેકગ્રાઉન્ડ પછી એમાં ટેક્સ્ટ મારે ચેનલનું જે નામ જે છે એ મારે એડ કરવું છે તો હું લખી દઈશું યામી એન્ડ ચિંતન વ્લોગ યામી એન્ડ ચિંતન વ્લોગ્સ બરોબર આવી હું અહીંયા આગળ લખી દઈશ હવે અહીંયા આગળ તમે જોજો કે આ જે ચેનલ આર્ટ છે ને એમાં તમારે ખૂબ જ નાનું નાનું રાખજો તમને ખબર પડી જશે કે આગળ શું કરવાનું છે શીખવાડી દઉં છું બરોબર છે અને પેલી જે ઇમેજ જે છે એ ઇમેજ હું અહીંયા આગળ અપલોડ કરી દઉં છું ધારો કે આ ઇમેજ મેં અહીંયા આગળ અપલોડ કરી દીધી નાની રાખજો કેમ કે તમારો ચેનલ આર્ટ બધામાં દેખાવું જોઈએ મોબાઈલમાં લેપટોપમાં બધામાં દેખાવું જોઈએ હવે તમને આ ખબર પડી ગઈ છે ધારો કે વાની જગ્યાએ હવે હું આ રાખીશ તો પણ વાંધો નથી ચાલો મેં આ રાખી દીધું ચિંતન બરોબર છે હવે તમે જોશો તમારે કોનો ડાઉનલોડ બરોબર છે હવે ડાઉનલોડ કરી નાખીએ જો ડાઉનલોડ થઈ રહ્યું છે અને ડાઉનલોડ થઈ રહ્યું છે એ પછી ડાઉનલોડ થાય તમારે જ્યાં સિલેક્ટ કરવું હોય ત્યાં તમે ત્યાં આગળ એને સેવ કરી શકો છો ફોર એક્ઝામ્પલ પાછું ત્યાં આગળ જઈશ અને હું એને પેલા સેવ કરી દઈશ જ્યાં આગળ મારે એને રાખવું છે ત્યાં આગળ થોડીક બે ત્રણ સેકન્ડ લાગશે પછી જુઓ ઓકે હવે આ થઈ ગયું છે તો હવે શો ઇન ફોલ્ડરમાં જઈશ અને હું કોપી કરી દઈશ અને કોપી કર્યા પછી કોપી કર્યા પછી આપણે અહીંયા આગળ પાછું જે વિડીયો છે એમાં હું મૂકી દઉં છું આ છે હવે હું મારી ચેનલ પર જઈશ આ ચેનલમાં જઈશું અહીં આગળ અપલોડ પર જઈશું અને સિલેક્ટ કરીશ ઓપન બરોબર તો જો અહીંયા મેઈન ચિંતન બોક્સમાં તમે જોશો તો જો આખું નથી આવતું આ મોબાઈલમાં ખાલી આટલું જ દેખાશે આમાં આખું દેખાશે ટીવી પર બરોબર આ ડેસ્કટોપ પર આટલું દેખાશે અને અહીંયા આગળ અહીંયા આગળ આટલું ઓછું દેખાશે તમે જોવો છો કેટલું બધું ફિક્સ નથી થતું આની અંદર તો અહીંયા તમે સમજી શકો છો કે મારા યામીન ચિંતન લોક જે થોડું થોડું નાનું કરવું પડશે આ જે ફોટો જે છે એ મારે નાનો કરવો પડશે અને આમાં સેટ થયું કરવું પડશે તો હું પાછું કેનવામાં જઈશ અને કેનવામાં મારી જે ડિઝાઇન જે છે એ ડિઝાઇન થોડીક હજુ નાની કરી દઉં આવી નાની કરી નાખી બરોબર એ નાની કરી આ જે ફોટો જે છે એ પણ નાનો કરી દઉં છું અને અહીંયા બાજુમાં મૂકી દઉં છું આ થોડું ટ્રાયલ અને એરર તમારે કરવું પડશે તો તમારે થઈ જશે હવે ફરીથી આને હું સેવ કરી દઉં છું બરોબર છે પરથી સેવ કરતી જોઈએ છે હવે આ કેવું લાગે છે આ રીતે તમારે ટ્રાયલ એન્ડ એરર થી તમે કરી શકો છો અને તમારો આ જે ચેનલ આર્ટ છે તમારી બની જશે ખૂબ જ સારી રીતે બહુ ઈઝી છે બસ થોડું તમારે મહેનત કરવી પડે અને કરશો તો તમને આવડી જ જશે એમાં કઈ બહુ મોટું કઈ રોકેટ સાયન્સ નથી આની અંદર બસ તમને આ તો ધીમે ધીમે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ખબર પડી જશે આ હવે કોપી કરી દઉં છું અને પાછું જે છે મારો આમાં વન અંદર મૂકી દઉં છું બરોબર છે હવે પાછું જઈશ અને હું ચેક કરીશ કેન્સલ કરી દઈશ પાછું અને પાછું અપલોડ ટ્રાય કરીશ હવે આ વન નંબર જે છે પાછું અપલોડ કરીશ જુઓ હજુ તમે જોશો તો હજુ થોડું તમે જોવો છો થોડું છે તો હજુ હું શું કરીશ હજુ એક વાર લાસ્ટ ટ્રાય કરી લઈએ એટલે આપણે સેટ થઈ જાય તો જુઓ થોડું આને આમ ખસેડી દઉં અને થોડું આને નીચે લઈ દઉં આની કરી અને થોડીક આમ નીચે લાવી દઉં બરાબર છે હવે મારા ખ્યાલથી આ ફાઈનલ થઈ જવું જોઈએ હવે આ લાસ્ટ ટ્રાય આપણે કર્યો છે હવે આમાં થઈ જશે તમારે બસ આવી રીતે તમારા ટ્રાયલ થી તમે કેનવાની અંદર તમારું બેનર જે છે તો બનાવી શકો છો અમે બહુ મોટું તમારે ટેન્શન લેવાની જરૂર છે જ નહીં હવે શું ઇન ફોલ્ડોમાં જઈશ પાછો નંબર ટુ નંબર ટુ કોપી કરી નાખ્યો આપણે કોપી કરીને તમે અહીંયા આગળ પેસ્ટ કરી નાખો છો હવે તમે આગળ વધશો તો હવે ફરીથી આપણે એકવાર અપલોડ કરીએ અને અપલોડ કરીએ નંબર ટુ ઓપન ચલો સેટ થઈ ગયું સરસ મજાનું જોવે અપલોડ કરીશું નંબર ટુ ઓપન બરાબર હવે તમે જો સેટ થઈ ગયું સરસ મજાનું યામી એન્ડ ચિંતન આખું ગયો હું ડન કરી દઈશ હવે હું ડન કરી દઈશ એટલે તમારું આ બેનર સેટ થઈ ગયું જો બધામાં કેવું દેખાશે તમને ખબર પડી જશે અહીંયા આગળ ડેસ્કટોપ જે છે લેપટોપ છે મોબાઈલ છે જમણી બાજુ ખૂણામાં તમને દેખાય છે પબ્લિશ ઉપર હું ક્લિક કરી દઈશ પબ્લિશ પર હું ક્લિક કરી દઈશ હવે જો હું મારા ચેનલમાં જઈશ તો તમને ખબર પડશે કે બેનર કેવું દેખાય છે બરોબર યોર ચેનલ હવે હું આ ચેનલ પર જઈશ તો જો બેનર કેવું આવશે તમને ખબર પડે જો યામી એન્ડ ચિંતન વ્લોગ થઈ ગયું આખો બેનર સેટ થઈ ગયું સરસ મજાનું ટોપ બધાને ખ્યાલ આવતું હશે કે આ આ સરસ છે 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 બરોબર હવે પ્રોફાઇલ 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 પિક્ચર કરી શકો છો ખાલી મારે નામ જ લખવું છે બરોબર તો પાછું હું કેનવામાં જઈશ હોમ પર જઈશ અને મારે પાછી નવી ક્રિએટ ડિઝાઇન કરવાની રિમાઇન્ડ મી લેટર કરી દે એટલે પાર્ટી આપણને હેરાન ના કરે ક્રિએટ ડિઝાઇન પર ક્લિક કરવાનું યુટ્યુબ આઇકોન પર ક્લિક કરવાનું અને યુટ્યુબ આઇકોન પર ક્લિક કરી અને તમારે સિમ્પલ તમારે જે ફોટો રાખવો હોય તે ફોટો રાખો અને તમને મનગમતો કલર કોમ્બિનેશન જે રાખવું હોય તમે રાખી શકો છો અને તમે સિમ્પલ એને સરસ મજાનું કરી શકો છો જો અહીંયા આગળ આટલું રાખશો તો પણ બહુ થઈ ગયું અને અહીંયા લખશો યામી ચિંતન ખાલી યામી ચિંતન લખું છું બરોબર છે બસ બહુ બીજું કઈ લખતો નથી યામી ચિંતન હવે આને હું ઉપર બેસાડી દઉં છું અને આને હું કલર કરી દઉં છું વ્હાઇટ બરોબર છે કે બ્લેક માં વ્હાઇટ કલર સારો લાગે અને આને હું કરી દઉં છું ડાઉનલોડ ચાલો અને મસ્ત ડાઉનલોડ કરી દઉં છું અને અહીંયા આગળ સેવ થઈ ગયું છે તો આપણે અહીંયા શો ઇન ફોલ્ડરમાં માં જઈશું અહિયાં આપણે કોપી કરીશું કોપી કરી ને આપણું જે હતું થમનેલ વાળું જે ફોલ્ડર મેં પેસ્ટ કરી દીધું છે હવે હું પાછો ઉપર જઈશ યુટ્યુબમાં જઈશ આની ઉપર કરીશ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરીશ એટલે હવે જોશે કે ભાઈ તમારે અપલોડ કરવાનું છે યસ કેમ નહીં મારે અપલોડ કરવું છે અપલોડ કરશું આની ઉપર ક્લિક કર્યું ઓપન કર્યું અહીંયા સેટ થઈ છે અને હું પબ્લિશ કરી દઈશ જેવું અહીંયા હું પબ્લિશ કરી દઈશ એટલે તમારું કડક ટોપ જોરદાર ચેનલ હવે થઈ જવી જોઈએ તમને દેખાશે કે તમારું બેનર કેવું છે અને આ કેવું છે જુઓ થઈ ગયું સરસ બેનર પણ સેટ અને અહીંયા આગળ પ્રોફાઇલ પિક્ચર પણ સેટ આવી તમે કેનવાની અંદર બનાવી શકો છો આઈ થિંક સો કે તમને હવે ક્લિયર થઈ ગયું હશે કે આ બેનર હોય કે પછી પ્રોફાઇલ પિક્ચર હોય એ કેનવાની મદદથી તમે કેવી રીતે કરી શકો છો ઠીક છે હવે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જેલ લેબ કરો જલસા કરો બાય